चेप्टर त्रण विद्युत प्रवाह एमा पेली मेथडनी आपणे शुरुआत करेली छे। पेली मेथड छे तेमा विद्युत प्रवाह अने ओहमनो नियम बराबर। आ विद्युत प्रवाह अने ओहमना नियमना आधारित प्रश्न अने दाखला अने एमसीक्यू आ पेली मेथडनी अंदर सोल्व करवाना छे। मैं तमने बे क्वेश्चन तमने आगळ करावेला। आज हवे त्रीजो क्वेश्चन आपेलो छे। प्रश्न एवो आपेलो छे कि सुवाहकनो अवरोध बराबर, कोईपण सुवाहक हो मानी लो कि सुवाहक एनो अवरोध एटले केपिटल आर तेना परिमाण पर कई रीते आधार राखे छे ते समझावो। परिमाण एटले एक तो आनी लंबाई अने बीजो आ वाहक छे एनो आडछेदनुं क्षेत्रफळ। आ बधाय परिमाण लंबाई पहोळाई आडछेदनुं क्षेत्रफळ आ बधुंय सुवाहकनुं परिमाण कहेवाय बराबर। तो अवरोध छे એ સુવાહકના પરિમાણ, પરિમાણ એટલે કે સુવાહકની લંબાઈ અને સુવાહકના આડછેદના ક્ષેત્રફળ, આ બંને પર કઈ રીતના આધાર રાખે છે તે સમજાવો અને તેના પરથી અવરોધનું સૂત્ર આર બરાબર રો એલ છેદમાં એ આ સૂત્ર તમારે મેળવવાનું છે। હવે જો કે સુવાહકનો અવરોધ એના પરિમાણ પર કઈ રીતના આધાર રાખે છે એટલે પહેલી વસ્તુ મારે ટૂંકમાં આ આપવી જોઈશે કે અવરોધ છે એ લંબાઈ પર કઈ રીતના આધાર રાખે છે એ મારે પહેલાં સમજાવવું જોઈશે, આ પરિમાણ જ થયું। પછી બીજી વસ્તુ કે અવરોધ છે એ એના આડછેદના ક્ષેત્રફળ પર કઈ રીતના આધાર રાખે છે, આ બીજી પરિસ્થિતિ મારે આ સમજાવવી જોઈશે। પરિમાણ તરીકે અત્યારે બે વસ્તુ લઉં છું, સુવાહકની લંબાઈ અને સુવાહકનું આડછેદનું ક્ષેત્રફળ બરાબર, બે વસ્તુ લઉં છું। તો અવરોધ પહેલાં પહેલાં આપણે આ પ્રયત્ન રાખશું કે વાહક હોય સુવાહક હોય તેનો અવરોધ લંબાઈ ઉપર કઈ રીતના આધાર રાખે। જો એના માટે મેં અહીંયા આકૃતિ બાજુમાં દોરેલી જ છે, પહેલાં પહેલાં આ ચેક કરું છું બરાબર। બીજી વસ્તુ આ ચેક કરશું કે આડછેદના ક્ષેત્રફળ ઉપર અવરોધ કઈ રીતના આધાર રાખશે। તો આ ચેક કરવા માટે મેં લંબાઈમાં એ જો ફેરફાર કરેલો દર્શાવેલો છે, એક સુવાહક મેં લીધેલું છે, આને હું નામ આપી દઉં આકૃતિ એ બરાબર। સુવાહક જે મેં લીધેલો છે એનું આડછેદનું ક્ષેત્રફળ અત્યારે એ જેટલું છે અને લંબાઈ એલ છે। હવે આવા બે સમાન ટુકડા બરાબર, બે સમાન ટુકડા બાજુ બાજુમાં રાખી દીધા છે એટલે આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું જ થશે, તો આની લંબાઈ છે આવા બે ટુકડા છે તો એક ટુકડાની લંબાઈ એલ બીજા ટુકડાની લંબાઈ એલ, તો ટોટલ લંબાઈ ટુ એલ થશે। તો જુઓ લંબાઈ પહેલાં એલ હતી, અહીં લંબાઈમાં મેં ફેરફાર કર્યો ટુ એલ જેટલો, ટુ એલ જેટલી લંબાઈ થઈ બરાબર, લંબાઈમાં મેં ફેરફાર કર્યો તો એમાં અવરોધમાં શું ફેરફાર થશે, અહીંયા જે અવરોધ હશે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જેટલો લઈ લો અને આમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ આઈ જેટલો લઈ લો, તો આના માટે તમે અવરોધ મેળવશો બરાબર। તો લખી જ રાખું ઓહમના નિયમ અનુસાર આર બરાબર કેટલું થશે, તો કે વીના છેદમાં આઈ, અને આઈનો અવરોધ છે એને આર ઝીરો કહી દઉં, આ અવરોધ તમારે મેળવવાનો છે। લંબાઈ બમણી કરી તમે તો અવરોધ અડધો થશે, બમણો થશે, ઘટશે, વધશે એ તમારે નક્કી કરવાનું છે, એટલે મેળવશો એટલે આના આ શરૂઆતનો અવરોધ તો છે જ આર બરાબર વિના છેદમાં આઈ, અહીંયા તમે અવરોધ મેળવો એટલે તમને ખ્યાલ આવી જશે કે પહેલાંનો જે અવરોધ હતો એના કરતાં એ ઘટ્યો કે વધ્યો કે એટલે કઈ રીતના લંબાઈ ઉપર અવરોધ આધાર રાખશે તમને મળી જશે, આ અવરોધ તમારે મેળવવો જોઈશે લંબાઈ બમણી કરું ને પછી, અને અવરોધ મેળવવા માટે ઓહમનો નિયમ છે જ, આ મેળવો તો આર બરાબર વિના છેદમાં આઈ સૂત્ર અનુસાર એ અવરોધ મળી જશે। તો પહેલાં આકૃતિની ચર્ચા કરો પછી અવરોધ મેળવ્યા, તમે કર્યું શું પહેલાં, તો પહેલાં તમે આ ટુકડો લીધો સુવાહકનો જેનું આડછેદનું ક્ષેત્રફળ એ છે અને લંબાઈ એલ છે, પછી શું કર્યું બે સમાન ટુકડા બાજુ બાજુમાં રાખ્યો એટલે આ સંયુક્ત ટુકડો એટલે સંયોજન બન્યું ટુકડાઓનું
બરાબર છે, એનું 800નું ક્ષેત્રફળ એ અને લંબાઈ કેટલી થશે 2L. બરાબર, પહેલાં તમે આ પ્રયત્ન કર્યો છે, અવરોધ પછી ચર્ચા કરીએ આપણે, આ અવરોધ મેળવવાનો છે. તો પહેલો મુદ્દો ટૂંકમાં, તમે જે વસ્તુ આકૃતિની અંદર કરેલી છે એટલી વસ્તુ પહેલાં આની અંદર દર્શાવો. બરાબર છે, તો પહેલો મુદ્દો શું આવશે? તો પહેલો મુદ્દો છે આ ટુકડો, કઈ આકૃતિ છે? તો કે એ આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે, એ આડછેદનું ક્ષેત્રફળ અને એલ લંબાઈ ધરાવતો, એક સુવાહકનો ટુકડો લીધેલો છે. રેડી, પેલી આકૃતિમાં આ કરેલું છે કે આકૃતિ એમાં શું કર્યું આપણે? તો કે એ 8 છેદનું ક્ષેત્રફળ અને સ્મોલ એલ લંબાઈ ધરાવતો સુવાહકનો એક ટુકડો લીધો. પછી શું કર્યું? આવા બે ટુકડા બાજુ બાજુમાં મૂક્યા. હવે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે આવા સમાન બે ટુકડાઓ બાજુ બાજુમાં મૂકી જે બનતું સંયોજન છે એના 8 છેદનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એના 8 છેદનું ક્ષેત્રફળ છે એ કેપિટલ એ, અને તેની લંબાઈ કેટલી થશે? તો કે 2L થાય. રેડિયા, પહેલો મુદ્દો થયો, જે તમે કરેલું છે એટલી વસ્તુ મેં દર્શાવી દીધી કે પેલા આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે એ 8 છેદનું ક્ષેત્રફળ અને એલ લંબાઈ ધરાવતો એક સુવાહકનો ટુકડો તમે લીધો. પછી આવા સમાન ટુકડા બાજુ બાજુમાં રાખ્યા એટલે આ બે ટુકડાઓનું સંયોજન થયું અથવા સંયુક્ત ટુકડો થયો. એનું 8 છેદનું ક્ષેત્રફળ એ જેટલું થશે અને લંબાઈ કેટલી થશે તમે જોશો તો 2L જેટલું થશે. હવે મારાનો અવરોધ મેળવશો, તો અવરોધ માટેની ચર્ચા હવે કરીએ. હવે બીજો મુદ્દો જુઓ, હવે શું કર્યું તમે કે માની લો કે આ એક ટુકડો હતો, એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને પસાર થતો પ્રવાહ I હોય. તો આ જે બીજો ટુકડો છે એમાંથી નહીં, પસાર થતો પ્રવાહ તો કેટલો રહેશે? 8 છેદ એમનેમ જ છે. અહીંયા 5 ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હોય તો એટલી જ જાડાઈ અહીંયા છે, તો આમ 5 ઇલેક્ટ્રોન જ જશે એટલે પ્રવાહ સરખો રહેશે I જેટલો. અહીંયા I પ્રવાહ છે તો અહીંયા I પ્રવાહ થશે. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો આ બે શ્રેણીમાં છે, પેલા ટુકડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અહીંથી અહીંયા સુધી, આ બીજા ટુકડામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, અને શ્રેણીમાં હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય ને તો બેના સરવાળા જેટલો હોય એટલે 2V જેટલો થશે. બરાબર, પ્રવાહ અને વોલ્ટેજની મારે ચર્ચા કરવી પડે તો આ અવરોધ મળશે. તો એ ચર્ચા કરી લઉં કે હવે એક ટુકડો હોય એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેટલો લીધેલો છે? બરાબર, એક ટુકડામાં કેટલો લીધેલો છે? તો કે V છે. તેથી એ બેનો જે સંયુક્ત ટુકડો બને અથવા તેનું સંયોજન એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? શ્રેણીમાં જ છે તો 2V થાય.
અને એ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ એ કેટલો છે? તો કે આઈ છે. હાલો આ જે સંયોજન બન્યું બે ટુકડાઓનું, એમાં વિદ્યુતસ્થિતિમાન બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાત આપણને 2V જેટલો મળ્યો છે અને પસાર થતો પ્રવાહ આપણને આઈ મળ્યો. હવાનો અવરોધ મેળવીએ એટલે પહેલાંના અવરોધ કરતાં કેટલો ફેરફાર થયો આપણને એના ઉપરથી જાણવા મળશે. હવે જો આ સંયોજનનો અવરોધ R0 હોય તો ઓહમના નિયમ અનુસાર, હાલો આર બરાબર વીના છેદમાં આવી તો વી કેટલો છે અહીંયા? તો કે 2V જેટલો. અને આઈ કેટલો છે? તો કે આઈ જેટલો. એટલે એનો મતલબ એમ કે પહેલાંનો જે અવરોધ હતો એના કરતાં, પહેલાંનો અવરોધ વીના છેદમાં આઈ હતો એના કરતાં આ અવરોધ છે બમણો થયો, બરાબર? એટલે 2R. આર એટલે શરૂઆતનો અવરોધ છે, બરાબર? 2R એટલે અવરોધ બમણો થયો. લંબાઈ તમે શું કરી? બમણી કરી તો અવરોધ બમણો થયો. તેનો મતલબ એમ કે લંબાઈના સમપ્રમાણમાં હોય. નીચે વાક્ય લખી નાખું, આમ વાહકનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણને પરિણામ મળ્યું આર સમપ્રમાણતા એલ. કોઈ પણ વાહકનો અવરોધ હોય એ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય. આને એક કહી દઉં છું, રેડી? એટલે લંબાઈ ઉપર કઈ રીતના આધાર રાખે એ આપણને જાણવા મળ્યું. હવે ચેકી નાખું છું. હવે આપણે શું ચેક કરવાનું છે? લંબાઈ ઉપર કઈ રીતના આધાર રાખે તો આપણને ખબર પડી ગઈ. હવે આડ છેદના ક્ષેત્રફળ પર કઈ રીતના આધાર રાખશે એની માહિતી હવે આપણે મેળવીએ, રેડી? હવે જો આ કાઢી નાખું છું. હાલો જો હવે હવે આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર કરો, બરાબર છે? આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર કરવા માટે આડછેદનું ક્ષેત્રફળ છે હું અડધું કરું છું. આ વાહક ટુકડો જે આપણી પાસે હતો એ જ, રેડી? આ વાહક ટુકડો હવે મજો એના બે ભાગ કરી નાખું, બરાબર? બે ભાગ કરી નાખું એટલે બનશે શું? આનું ક્ષેત્રફળ A/2, આનું ક્ષેત્રફળ A/2. ટૂંકમાં 8 છેદનું ક્ષેત્રફળ અહીંયા હતું એના કરતાં અડધું કર્યું. તો લંબાઈ કેટલી રહેશે ને? લંબાઈ તો એમનામ જ રહેશે, બરાબર? આમ બે ભાગ કર્યા છે વચ્ચેથી, લંબાઈ એમનામ રહેશે. બીજું કે વિદ્યુતસ્થિતિમાનનો તફાત અહીં V જેટલો છે તો અહીંયા આ સમાંતરમાં કહેવાય, તો અહીં વિદ્યુતસ્થિતિમાનનો તફાત કેટલો રહેશે? તો કે V જેટલો છે. હા પણ પ્રવાહ કેટલો થઈ જશે? આખાઈમાંથી આમ 6 ઇલેક્ટ્રોન જતા હોય તો હવે 3 ઇલેક્ટ્રોન ઉપરમાં અને 3 ઇલેક્ટ્રોન નીચેમાં, એટલે એનો મતલબ એમ કે પ્રવાહ છે ને આ બે ટુકડામાં અડધો થઈ જશે, રેડી? બેયમાં પ્રવાહ અડધો થઈ જશે. સમાંતરમાં તો પ્રવાહનું વિતરણ થાય, વિદ્યુતભારનું વિતરણ થાય, બે ભાગ થશે. હાલો હવે આની ચર્ચા કરો. તો આગળની જેમ જ શું કર્યું તમે? હવે આને સી નામ આપું છું. તો આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે આ ટુકડો જે હતો, સુવાહક ટુકડો આપણી પાસે, એના લંબાઈને સમાંતર બે ભાગ કરવામાં આવે તો દરેક ભાગ હોય એનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ A/2 થશે, લંબાઈ L થશે. પહેલો મુદ્દો એ,
પછી આનો અવરોધ મેળવીએ. આનો અવરોધ છે ને R1 કઈ દિશા મેળવવાનો છે, એટલે પેલા અવરોધ કરતાં 8 છેદનું ક્ષેત્રફળ અડધું કર્યું. હવે અવરોધ કેટલો થશે એના ઉપરથી ટૂંકમાં 8 છેદના ક્ષેત્રફળ ઉપર અવરોધ કઈ રીતના આધાર રાખે એ આપણને ખબર પડશે. તો કર્યું છે એ પ્રમાણે કરો. હાલો આકૃતિ સીમા દર્શાવ્યા પ્રમાણે સુવાહકના લંબાઈને સમાંતર બે ટુકડા કરતા એ દરેક ટુકડાની લંબાઈ કેટલી થશે? તો કે L. અને દરેક ટુકડાનું 8 છેદનું ક્ષેત્રફળ આ કેટલું થશે? તો કે A/2 થાય. હાલો હવે અવરોધ મેળવવા માટે વોલ્ટેજ અને પ્રવાહની તમારે ચર્ચા કરવી જોશે. તો બીજો મુદ્દો, હવે જો સુવાહક એમાંથી પસાર થતો પ્રવાહ આવ્યો તો અહીંયા દરેક બે ટુકડા કર્યા તો દરેક ટુકડામાંથી પસાર થતો પ્રવાહ I/2 થશે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો અહીંયા V થશે. તો એ લખી નાખું કે હવે જો સુવાહકમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો દરેક ટુકડામાંથી પસાર થતો પ્રવાહ છે એ I/2 થાય, અને દરેક ટુકડામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો કે V થાય. હાલો હવે આનો અવરોધ મેળવો, એને R1 નામ આપી દઉં છું. હવે જો આ દરેક ટુકડાનો અવરોધ R1 હોય તો ઓહમના નિયમ અનુસાર હાલો R1 બરાબર વીના છેદમાં આઈ, તો વી એટલે તો વી જેટલું જ છે, અને આઈ એટલે દરેક ટુકડામાં અવરોધ મેળવવાનો છે I/2, એટલે એનો મતલબ એમ કે R1 બરાબર 2V/I. તો જો અહીંયા અવરોધ છે એ પહેલાં કરતાં વીના છેદમાં આવ્યા તો એના કરતાં બમણો થયો, એટલે એનો મતલબ એમ કે 8 છેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તમે 8 છેદનું ક્ષેત્રફળ અડધું કર્યું, ઘટાડ્યું, તો અવરોધ બમણો થયો, વધ્યો, એટલે વ્યસ્ત પ્રમાણમાં થયું. તો આવું લખી આપું, આમ કોઈ પણ સુવાહક હશે એનો અવરોધ 8 છેદના ક્ષેત્રફળ બરાબર 8 છેદના ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, સૂત્રના સ્વરૂપમાં લખો હોય તો અવરોધ સુવાહકનો અને 8 છેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, અને નામ આપી દઉં છું બી. રેડી, એટલે આટલા પ્રશ્નનો જવાબ આપણે કમ્પ્લીટ થયો. સુવાહકનો અવરોધ પરિમાણ પર કઈ રીતના આધાર રાખે છે તે સમજાવો. બરાબર, આટલો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. હવે સૂત્ર તારવવું હોય તો જે આપણે પેલું પરિણામ મળ્યું અને બીજું પરિણામ મળ્યું એ બેને ભેગા કરી દેશો એટલે આ સૂત્ર એ તમને મળી જશે. જો આ ભાગ કાઢી નાખું છું ડાબી બાજુનો, જો હવે આપણને બે પરિણામ મળ્યા, એમાં પરિણામ 1 અને 2 પરથી હાલો પહેલું પરિણામ હતું અવરોધ લંબાઈના સમપ્રમાણ, બીજું પરિણામ અહીંયા છે
આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં આ રીતના લખી શકો. સમપ્રમાણતા નિશાની દૂર કરનારું જમણી બાજુએ અચળાંક રો. રેડી, આ આપણું જે સૂત્ર મેળવવાનું કીધું હતું આપણું સૂત્ર આવી ગયું. પછી એમાં એલ એટલે વાહકની લંબાઈ છે આપણને ખબર છે, એ આડછેદનું ક્ષેત્રફળ એ આપણને ખબર છે, પછી આર અવરોધ છે એ આપણને ખબર છે, પણ રો, તો રોનો ઉલ્લેખ કરો એને અવરોધકતા નામ આપવામાં આવે છે. બરાબર, વાહકની અવરોધકતા કહેવામાં આવે છે. તો એની ચર્ચા કરી નાખું. કહી સમપ્રમાણતા અચળાંક, રોને વાહકની અવરોધકતા કહે છે, જેનો એકમ અહીંથી મેળવશો તો આનો એકમ છે અવરોધનો એકમ ઓહમ. પછી આનો એકમ આપણે મેળવવાનો છે લંબાઈ મીટરમાં, ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં. એટલે મીટર મીટર વહી જાય, એક મીટર અહીં વહી જશે એટલે ઓહમ ઇન્ટુ મીટર છે. રેડી, હજી આના માટે અવરોધકતા માટે ચર્ચા કરી શકું, શેના ઉપર આધાર રાખશે? તો અવરોધકતા છે એ વાહકનું જે પરિમાણ હોય લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એના પર આધારિત નથી, એના ઉપર આધાર ન રાખે. પરંતુ શેના ઉપર આધાર રાખશે? તો કે વાહકનું જે તાપમાન હશે એ તાપમાન અને વાહક ઉપર જે દબાણ લાગુ પડ્યું એના પર આધાર રાખે છે. એટલે પરિમાણમાં ફેરફાર કરો ને તો અવરોધકતામાં કાંઈ ફેરફાર નહીં થાય. હા, પણ તાપમાન કે દબાણમાં ફેરફાર કરશો તો અવરોધકતા બદલાશે. હજી એક વસ્તુ લખી શકું કે અવરોધકતાના વ્યસ્તને વાહકતા સિગ્મા, સિગ્મા વાંચવામાં આવે છે કહે છે. હાલો, આટલી માહિતી આપણને અવરોધકતા વિશે મળી. બરાબર, સમીકરણ તો પરિણામ એક અને પરિણામ બેનો ઉપયોગ કરો એટલે સંયુક્ત પરિણામ આ પ્રકારનું થઈ જાય છે. સમપ્રમાણતા નિશાની દૂર કરો, જમણી બાજુએ અચળાંક રો ઉમેર્યો છે, એમાં સમપ્રમાણતા અચળાંક રો છે અને નામ આપી દીધું વાહકની અવરોધકતા કહેવામાં આવે છે. આના ઉપરથી એકમ મેળવશો તો ઓહમ ઇન્ટુ મીટર છે. અને અવરોધકતા છે પરિમાણ ઉપર આધારિત નથી, લંબાઈ આડછેદનું ક્ષેત્રફળ એમાં ફેરફાર કરો તો અવરોધકતામાં કાંઈ ફેરફાર નથી થતો, પણ તાપમાન અને દબાણ ઉપર આધાર છે. તમે વાહકનું તાપમાન અથવા તો દબાણમાં ફેરફાર કરો તો એની અવરોધકતા બદલાશે. બીજું, અવરોધકતાનું વ્યસ્ત કરવામાં આવે તેને વાહકતા સિગ્મા કહેવામાં આવે છે. રેડી, સંપૂર્ણ પ્રશ્નનો જવાબ અહીં પૂરો થશે.